योजना अंतर्गत श्री लालू भट्टजी समझावे छे पूर्व संचित स्वाशक्ति विषयीभूत भागवत अनुपयुक्त गृह रूप शकटस्य। शकट कोने कहेवाय? જ્યારે આપણે આપણા ઘરે પરિવારમાં રહેતા આજીવિકાના સાધન કરતા કરતા અને આજીવિકાના સાધન કરીએ તો ઘણા ધન એક ભેગું થાય, ધનનો સંચય થાય, વ્યક્તિઓનો સંચય થાય। જો એ વ્યક્તિ એ ધન ભગવદ સેવામાં ધર્મના કાર્યમાં ઉપયોગી છે તો એ ધનનો ભગવાન સંચય કરે છે અને એ આજીવિકાના સાધન દ્વારા જે ધનનો સંચય થયો એ ધન કેવળ આપણા પરિવારનું ભરણ પોષણમાં જ લાગે છે તો એવા ધનને ભગવાન લાત મારે છે। એ જ સકટનું સ્વરૂપ છે। યે સકટ હૈ ભી આ જે ધન કમાયું એમાં સારા કાર્યમાં એનો વિનિયોગ થાય। બસ ધન કમાવીને પોતાના જ મોદ શોખ પૂરા કરવા છે તો એ જે સંચય કરેલી જે વસ્તુ છે શકટનું સ્વરૂપ છે, શકટાસુર છે। આવો વિચાર ક્યારે આવે કે જ્યારે આપણી અજ્ઞાન આપણું દૂર થઈ ગયું હોય તો આપણને વિચાર આવે કે નહીં ભાઈ જે વસ્તુ ઠાકોરજીનો આ ઉપયોગી ન હોય એવી વસ્તુનું સેવન શું કામ કરવું, એ ધન શું કામનું કે જે સારા કાર્યમાં લાગે। યસેવા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચયઃ। જબ હમારા અજ્ઞાન નિવૃત્ત હો જાતા હૈ તબ યે બાત સમજ મે આતી હૈ કે નહીં સબસે પહેલે તો મેરે ઠાકુર હૈ। જેમ શ્રી ગોસાઈજી મહારાજ કિશોર અવસ્થામાં હતા તો બહુ સરસ વીણા વગાડતા અને એ વીણા વગાડતા ને પછી ગોસાઈ મહાપ્રભુજી જોયું અને એક દિવસ એમને ખીજાયા, અરે વિઠ્ઠલ તમારે ઉંગલિયા દેખાયો? ઉંગલી દેખી તો ચીરી હોય કાપા પડેલા। અરે વિઠ્ઠલ યે જો તુમ વીણા બજા રહે હો અપને શોખ કે લિયે પર તુમ સોચો નહીં હો કે યહી ચીરી ભાઈ ઉંગલી સે જબ તુમ પ્રિયાજી કે શ્રંગાર ધરાઓ તો પ્રિયાજી તો કોમલ સ્વરૂપ હૈ ઉનકો કિતનો શ્રમ પડતો હોયગો। ये बात को विचार नहीं आयो, छोड़ो ये बिना बजाना। अने गुसाई जी छोड़ ही दीदू के नहीं ये शोक सु काम नो के जेनाती प्रभु ने श्रम पड़े वो शोक भी किस काम का कि जो प्रभु को श्रम दे। पर ये सब विचार आवा विचार क्या रे आवे जीवने जारे अज्ञान निवृत्त थाय, जारे अपने घर में रेली पूत ना मरे, जारे अपना स्वरूप नो आपने ज्ञान थाय ठाकुर जी नो स्वरूप समझाए त्यारे विचार आवे કે નહીં જે ભગવદ અનુપયુક્ત વસ્તુ છે એવી વસ્તુનો ત્યાગ કરીએ। સટ્ટાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો, ભગવાનને મારવા માટે તૃણાવર્ત આવ્યો અને જ્યારે તૃણાવર્ત આવ્યો ત્યારે લાલા એટલું સ્વરૂપ ભારી કર્યું, યશોદાજીના ખોડામાં લાલા બિરાજેલા પર એમનો ભાર સહન ન થઈ શક્યો। લાલા વિચાર વરેગો લાલો ઉપડતો કેમ નથી, તૃણાવર્ત આવ્યો ને યશોદાજીએ શું કર્યું, લાલા ઉપડી ન શક્યા તો એને નીચે મૂકી દીધા, તૃણાવર્ત આવીને લાલાને ઉપાડીને હવામાં લઈ ગયો, ભગવાને તૃણાવર્ત જે અસુર હતો એના ગળાને પકડ્યો, એના પ્રાણને રોકી દીધા, તૃણાવર્તનો ભગવાનને ઉદ્ધાર કર્યો। એટલું તૃણાવર્ત ગોળ ગોળ આંધીઓ આવે અને બધી વસ્તુઓ જે એની વચ્ચે આવી જાય એ ઉપરની તરફ આકાશમાં લઈ જાય, વંટોળી ઓળી હું કહીએ આપણે। તૃણાવર્તો ભગવત સાક્ષાત્કાર પ્રતિબંધ રજો ગુણાત્મા, ભગવાનના સ્વરૂપને આપણે ઓળખી ન શકીએ એ આપણી મનની ચંચલતા જ તૃણાવર્ત છે અને જ્યારે તૃણાવર્ત આવે છે ત્યારે આપણને આપણો ઠાકુર ભારી લાગે। જબ હમે હમારે સત્કર્મ હમારે સ્વધર્મ હમારી સેવા જબ હમે ભારરૂપ લગને લગ જાય તો સમજ જાઈએ કે તૃણાવર્ત આ ગયા હૈ, આપકે ઠાકુર કો ઉડા કે લે જા રહા હૈ। આજ કે સમય મે તો યે તૃણાવર્ત ઘર ઘર મે આયા હુઆ હૈ, ઘર ઘર મે। ના ના સેવા તો આપણા થી બને નહીં, પછી બંધાઈ જઈએ, પછી લગન માં જવું આમ જવું તેમ જવું, પછી ઓલા નું શું કરવાનું, નહીં વાતો કરતા હોય આ શું છે, આપણને આપણો ઠાકુર ભાર રૂપ જ લાગે છે ને।
ને એકવાર પછી એવા લોકો એવા હોય એ ઓલાને વૈષ્ણવને કે ભાઈ તું ઠાકોરજી પધાર પછી તો તું બંધાઈ જઈશ, પછી તારે એને છોડીને જવાય નહીં, પછી તું બંધાઈ જઈશ. એટલે આપણને જ્યારે આપણા પ્રભુથી દૂર થવાની ઈચ્છા થાય ને ત્યારે ઠાકોરજી આપણા માટે ભારરૂપ બની જાય. હું ત્યાં જઉં ને પછી ત્યાં મારા ઠાકોરજીની સેવા નહીં થઈ શકે તો એમ કરો ને બેન, તમે તમારા મારા ઠાકોરજીને થોડાક દિવસ સાચવી લ્યો ને. તમને જ્યાં વિચાર આવ્યો કે નહીં ત્યાં મારા ઠાકોરજીની સેવા નહીં સચવાય, તમને તમારા ઠાકોરથી દૂર થવાની ઈચ્છા થઈ એ જ તૃણાવર્ત, અને ત્યારે તમારો ઠાકોર તમને ભારી લાગશે. અને ત્યારે પછી બાજુવાળો જે વૈષ્ણવ હોય એ કે નહીં સાચી વાત છે, ત્યાં સેવા નહીં થઈ શકે ને આમ ને તેમને. ઓલા વૈષ્ણવનો દોષ નહીં, આ તો ઠાકોરજી તમારા ભાવને પૂરા કરે છે. ભગવાન કે તું જેવા ભાવ રાખે એવા ભાવને હું પૂરો કરું. પછી તમે ડરીને કરો, તમને દૂર થવાનો ભાવ આવ્યો તો ઠાકોરજી પછી એવા વૈષ્ણવનો સંગ તમને કરાવી દે. હા ભાઈ, તું બ્રહ્મ સંબંધ લઈશ પછી તો બંધાઈ જઈશ, સેવા ઘરમાં પુષ્ટ આવ્યા પછી તો તારે નિત્યની સેવા કરવી જ પડે, પછી એમને બંધ કરીને વયા જાવ એમ ન ચાલે. ઘણા બિચારા વૈષ્ણવ ખબર ન હોય ને ઠાકોરજી પુષ્ટવ આવે ને પછી એમ કે અમે બારગામ જઈએ તો ઠાકોરજીને પછી આમ બંધ કરીને કબાટમાં મૂકીને વયા જઈએ તો ચાલે? ડબ્બાઓ મૂકીને જઈએ બાજુમાં, જાતે લઈ લે, ડબ્બાઓ ભરી દઈએ, ચાર દિવસ માટે બે દિવસ માટે એમને બાજુ મૂકીને જઈએ તો ચાલી શકે? તું તારા છ મહિના વર્ષના છોકરાને જો ઘરે આવી તો મૂકીને તું જઈ શકે તો તું તારા ઠાકોરને મૂકીને જા. અને એક વાત સ્પષ્ટ હોવી જોઈએ, તમે જેની સેવા કરો છો એને ભગવાન માનો છો તો ભગવાનને તમે ઠાકોરજીને આવી તો બંધ કરીને કેમ જઈ શકો? અને બંધ કરીને જાઓ છો તો પછી એ ઠાકોર જ નથી, પછી એને તમે રોજ ભોગ શું કામ ધરાવો છો? હા, આપણે કોની સેવા કરીએ છીએ? એક પિક્ચર ક્લિયર થવું જોઈએ. આપણે જે મૂર્તિની સેવા કરીએ છીએ એને ઠાકોર માનીએ છીએ કે મૂર્તિ માનો છો? જો ઠાકોર માનતા હોઈએ તો એને બંધ કરીને જઈ ન શકીએ, અને જો મૂર્તિ માનતા હોય તો પછી એને ભોગ ધરાવવાની કઈ જરૂર નથી. બરોબર ને? ઠાકુર હૈ તો સબસે પહેલે ઉસકા વિચાર કરના. એટલે આજના સમયમાં જે ધર્મ આપણને ભારરૂપ લાગે છે એ તૃણાવર્તનું સ્વરૂપ છે. તૃણાવર્તો ભાગવત સાક્ષાત્કાર પ્રતિબંધ રજોગુણાત્મા, અને આનું મૂળ કારણ રજોગુણ ને લીધે. લીલામાં ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો, પછી આગળ લીલામાં ભગવાને યશોદાજીને પોતાના મુખમાં વિશ્વરૂપના દર્શન કરાવ્યા. દુગ્ધપાન કરી રહ્યા હતા અને ત્યારે જ ઠાકુર લાલાને બગાસો આવ્યો, જમાઈ લી ઓર ભગવાન કે મુખ મેં પૂરે બ્રહ્માંડ કે દર્શન હો ગયે. બ્રહ્માંડ ઉસમે પૃથ્વી, બ્રજભૂમિ, બ્રજ મે ગોકુલ દિખાઈ દિયા, નંદાલય દિખાઈ દિયા, યશોદા લાલા ભી ઉસમે દિખાઈ દિયે. નામ યશોદાજી મોટી મોટી આંખો કરીને જોતા રહી ગયા. પછી પ્રભુ વિચાર્યું કે આ જો આ મહાત્મા આવી જશે તો પછી એ પ્રેમનો આનંદ નહીં રહે. પછી પાછી ભગવાને પોતાની માયા ફેલાવી દીધી. વિશ્વરૂપ કે દર્શન કરવા જ્યારે આપણા ઘરમાં બિરાજેલા પ્રભુ માટે આપણને પૂર્ણ દ્રઢતા નિષ્ઠા આસક્તિ થાય ત્યારે આપણને આપણા ઘરમાં બિરાજેલા ઠાકોરમાં વિશ્વરૂપના પણ દર્શન થાય છે. વો તુમે સભી સ્વરૂપો કે દર્શન કરાયેંગે. એક દિવસની વાત, પછી ગરગાચાર્યજી પધાર્યા અને ગરગાચાર્યજી આવીને નંદરાયજીને કહ્યું કે આપના લાલાનું, કારણ કે ગરગાચાર્યજી તો જાણતા હતા કે આ જે નંદ યશોદાને ત્યાં જે બાલક છે એ વસુદેવજીનો છે, અને ગરગાચાર્યજી યદુવંશીઓના કુલપુરોહિત છે, તો વિચાર્યું કે એમનું નામકરણ કરી દઈએ બાળકોનું. એટલે ગરગાચાર્યજી સામેથી ગયા, નંદ બાબાને કીધું કે તમારા બાળકોનું નામકરણ સંસ્કાર આપવા માટે અમે અહીંયા આવ્યા છે. નંદરાયજી કહેવા લાગ્યા કે
ગર્ગાચાર્યજી આપ પધાર્યા, ખૂબ આપનું સ્વાગત. પણ આપ જો બધાની સામે મારા લાલાનું નામ રાખશો અને આ વાતનો જ્યારે કંસને ખબર પડશે તો એને ખબર પડશે કે આ જે કાલ જે બાલકને ગોતે છે એ આજ છે. એમ કરીએ કોઈને ખબર ન પડે એવી રીતે આપણે કામ કરીએ. પછી નંદરાયજી, ગર્ગાચાર્યજી, યશોદાજી ને રોહિણીજી પોતાના બાળકોને લઈને ગૌશાળામાં ગયા. ગૌશાળામાં ગયા અને ત્યાં ગર્ગાચાર્યજી રોહિણીજીના ખોળામાં સુંદર ગૌરપુત્રના દર્શન કર્યા અને કહ્યું કે માતા, આ જે આપના બાલક છે એ પોતાના ગુણોથી એના સગા સંબંધીઓ મિત્રોને અત્યધિક આનંદ આપશે, એટલે આનું નામ છે રામ. પણ સાથે સાથે આની શક્તિ, આની બળની કોઈ સીમા નથી, એટલે આનું નામ છે બલરામ. બોલીએ શ્રી બલરામજી મહારાજ કી જય. અને પછી ગર્ગાચાર્યજી યશોદાજીના ખોડામાં સુંદર સાંવલે સલોને લાલા કે દર્શન કિયે. और गर्गाचार्य जी कहने लगे, माता, ये जो तुम्हारी गोद में जो बालक है ये प्रत्येक युग में अवतार धारण करता है और अलग अलग वर्ण लेके ये प्रकट होता है. पिछले युगों में इसने क्रमशः श्वेत रक्त पीत रूप से पृथ्वी पे अवतार धारण किया था और इस बार यह कृष्ण रूप से आया है, श्याम रूप से आया है, इसलिए इसका नाम होगा कृष्ण. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय. और तो और माता, इसके केवल एक ही नाम नहीं है, बहुनी संति नामानि रूपाणि चस्तस्यते गुणकर्माणि रूपाणि तान्यहं वेदनो जनाः. आना हजारों नाम छे, हजारों रूप छे, पण ए नाम रूप तमे न समझी शको, ई तो મારા જેવો કોઈ આત્મ તત્વને ઓળખનાર જેવ જ એમના સ્વરૂપને ઓળખી શકે છે. સુખદેવજી કહેતા હૈ, રાજન, અબ કુછ હી દિનો મેં રામ ઓર શ્યામ ઘુટનો ઓર હાથો કે બલ બકૈયા લેકે નંદાલય મેં ઘૂમને લગે. કાલે ન બ્રજ દાલ પે ગોકુલે રામ કે શવો, जानुभ्याम सह पाणिभ्याम रिंगमाणो विज. रिंगण लीला नु वर्णन करे, जानु रिंगण लीला, बे घूटन ने झुकावी ने आगळ हाथ मुकी ने पछी नंदालय मां गोड़ गोड़ फर्या करे. यशोदा मैया लाला ने तैयार करे ने गादी ऊपर बेसाड़े, पर हवे घूटमन चलता वाळो जे बाळक कोई एक जग्याए क्यारे बेसे नहीं, એને બધી જગ્યાએ ફરવું છે, બધી વસ્તુઓનો સ્પર્શ કરવો છે, અને કઈ પણ વસ્તુ દેખાય ને મોઢામાં નાખવાનો પ્રયાસ કરે, બધી વસ્તુઓને ઓળખવા માંગે છે. ભાગવતમાં બહુ સરસ વર્ણન આવ્યું કે જ્યારે ઠાકોરજી ઘૂંટમન ચાલવા લાગ્યા ત્યારે ઘૂંટમન ચાલતા ચાલતા ક્યારે ગાય ને જ્યાં પશુ બાંધતા ત્યાં વયા જાય ગૌશાળામાં, તો ક્યારેક જે જળનું પાત્ર ગાય માટે ભરેલું હોય ઘૂંટમન ચાલતા ચાલતા ત્યાં વયા જાય, ક્યારેક નંદ બાબાજી ને પૂર્વજોની જે તલવાર હતી એ તલવાર હાથમાં લઈ લે, ક્યારેક ક્યારેક ભયાનક જે મોટા મોટા દાંત વાળા જે પશુઓ એમના માટે જે ખાવાનું સામગ્રી મૂકી હોય ત્યાં ભગવાન વયા જાય. વિરાટ સ્વરૂપમાં ભગવાને બતાવ્યું કે જેટલી પણ આસુરી શક્તિઓ છે એ મારા ઘૂંટમનમાં રહેલી છે, એટલે પ્રભુએ નંદાલયમાં ઘૂંટમન ચાલીને તે આસુરી તત્વોને નષ્ટ કર્યા છે. અને ઘૂંટમન ચાલવાનું જે બાળક હોય એનું મનોવિજ્ઞાન શું કહે છે ખબર તમને? એ એક જગ્યાએ બેસે નહીં, એને બધી વસ્તુનો સ્પર્શ કરવો છે, બધાને મળવું છે. અને એ નાના બાળકને જે બહુ વધારે પ્રેમથી બોલાવે, સરસ મજાનું એને જમવાનું આપે, એ બાળક ઘૂંટમન ચાલતા ચાલતા એની પાસે વયો જાય. એ બધાને ઓળખવા માંગે છે, આ એનું એક મનોવિજ્ઞાન છે. આપણા ઘરમાં આપણા જે ઠાકોર બિરાજ એ કેવા છે? ઘૂંટમન ચાલતા, રીંગણ લીલાનું સ્વરૂપ છે. એ આપણે ઘરમાં બધી જગ્યાએ ફરવા માંગે, ચાલવા માંગે, સ્પર્શ કરવા માંગે. ઘણી વખત શું હોય, બહુ એવા પાકા બહુ વૈષ્ણવ હોય ને પછી ઘણી વખત બહુ અપરસ અપરસ મેળ મેળ મેળ, એ અહીંયા આડતો નહીં છોવાઈ જશે, એ અહીંયા આડતો નહીં, આ અહીંયા અપરસનું છે, અહીંયા છોવાઈ જશે, આમ ને તેમ ને.
છૂછા ની વાત કરતા હોય ને એમાં ભગવાને પછી છૂ થઈ જાય. ભગવાન વિચારે કે આ ઘરમાં બહુ લફડા છે ભાઈ. તમે જુઓ ભાગવતમાં વર્ણન છે, જ્યારે ઠાકોરજી જાનુરિંગણ લીલા કરતા ત્યારે ક્યારેક ક્યારેક તો નંદ બાબાના પાઉના જોડા પહેરીને પૂજા મંદિરમાં વયા જતા. ક્યારેક જે શાલિગ્રામજી જુએ તો એ શાલિગ્રામજીને મોઢામાં લેવાની કોશિશ કરતા. એટલે ત્યાં પછી ઠાકોરજી મુક્ત પ્રકારથી મુક્ત ભાવે વિચરણ કરતા હોય તો થોડું ઘણું એમાં છૂટછાટ આપવી જોઈએ. અને આપણા ઘરનો લાલો ક્યારે ચાલે? જ્યારે આપણા ઘરના આપણા બાળકો આપણા પરિવારનો કોઈ અન્ય સદસ્ય આપણી સેવા કરતા એને પણ એમ ભાવ થાય અને આપણને કે કે લાવને પપ્પા આજે મને સેવા કરવા દો, લાવ મમ્મી આજે હું ઠાકોરજીને શિંગાર ધરાવું. હા આપણે કે તે તો વ્રત નથી કર્યું ને તે તો આમ નથી કર્યું ને પેલા તારે વ્રત કરવું પડશે ને આમ તેમ. બોલો કે આ બધું તો અમારાથી નહીં થાય બાપા. આજે આ પુષ્ટિ માર્ગમાં બહુ એક આ એક અપ્રસમેળ મર્યાદા જરૂરી હોવી ચાહીએ. પણ સાથે સાથે પરિવારના આજની નવી જનરેશન પણ જ્યારે સેવામાં આવવા માટે આતુર હોય ત્યારે વડીલ વૈષ્ણવોએ થોડીક એમની મેળને છૂટ આપી દેવી જોઈએ. એમાં પછી ચિંતા ન કરવી. જ્યારે આપણી સેવા જોઈને આપણા ઘર પરિવારનો કોઈ સદસ્ય એમ કે લાવ આજે મને પણ સેવા કરવાનો મોકો આપો તો સમજી જાઓ કે તમારા ઘરના ઠાકોર ઘૂંટમન ચાલવા લાગ્યા છે. એટલે એ ઘૂંટમન ચાલતા ચાલતા ઓલાની પાસે પૂગી ગયા ને ઈ કે છે આજે મને કરવા દો. એનો મતલબ કે તમારા ઘરનો ઠાકોર કેવલ હવે બેઠો નથી, એને જાનુ રિંગણ લીલા કરવાનું ચાલુ કરી દીધું. હા એની 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 પાસે પૂગી ગયા. ઘરમાં આચાર વિચાર અચ્છી બાત હે, પાલન કરો, જેટલા બન સકે ઉતના કરો. પણ આપણા પરિવારને સાથે સેવામાં જોડવું એ પણ સેવા કરતા વૈષ્ણવનો મોટો ધર્મ છે. એવું ન બને કે આજે આપણા ઘરમાં બિરાજે છેલા ઠાકોર આપણા બાળકો એ પહોંચી ન શકે ને અમે તો આવી સેવા કરી ન શકે ને પછી એના ગુરુના ઘરમાં ઠાકોરજી પધરાવી દે. એના કરતા એ જેવી રીતે કરતો એને કરવા દે. ઠાકોરજીની પાસે પહોંચ્યા છે તો ઠાકોરજી પછી એને સારી પ્રેરણા પણ આપશે. આ જાનુ રિંગણ લીલા સુખદેવજી વર્ણન કરે છે. રાજન અબ દેખતે હી દેખતે કૃષ્ણ ઓર બલરામ ગોકુલ મેં અનાયાસ ચલને લગે. હવે ચાલતા આવડી ગયું ને હવે સવારે સવારે માતા એમને સ્નાન કરાવે, સુંદર શિંગાર વસ્ત્ર ધારણ કરે ને પછી એ કૃષ્ણ અને બલરામ પોતાના સખાઓ સાથે ફરવા નીકળી જાય, રમવા માટે નીકળી જાય. આખા એમના મિત્ર મંડળ, એ મિત્ર મંડળમાં એક બહુ પાતળો સરખો સખો પૂછ્યું, અરે તારું નામ શું છે? કે મેરો નામ મનસુખાય. હવે લાલાજી બોલતા શીખવા ચાલતા શીખવા તોતલી ભાષામાં બોલે, અરે તેરો નામ મનસુખાય પણ તું મનસુખા તો લગે નહીં. તેરું શરીર તો દેખ ના, તું તન સુખાય ના મન સુખાય, તેરી મૈયા તું માખન નહીં દેખા. અમારી તરફ થોડો થોડો માખણ ખાયો કર. દેખ હમ રોજ કેટલો માખણ ખાવે, દેખ અમારો શરીર, તેરી મૈયા તો કોઈ માખણ નહીં દે. અરે લાલા અમારે ઘર મેં રોજ રોજ નયો નયો માખણ નહીં હોય, વો તો તેરે વહાં પે મિલે. અરે રોજ તેરે ઘર મેં નહીં હોય તો કા ભયો, બાજુ વાલે કે ઘર મેં સે લઈ લેવે કો, પાડો માંથી લઈ લેવાનો બગલના ઘરમાં જઈને. કાના એ વાત તો સાચી, પણ રોજ રોજ કોણ આપે? એક દિવસ આપે, બે દિવસ આપે ને પછી તો કે આ તો આવી ગયો રોજ ની જેમ. રોજ રોજ કોણ આપશે? અરે રોજ કોઈ ન આપે તો કોઈ વાત નહીં, એના ઘરમાં ચોરી કરવાની. અચ્છા અને ચોરી કરતા પકડાયા તો? અરે એમ કેમ પકડાયે? લ્યો હું તને શીખવાડું, કાલથી તમારા બધાના ક્લાસ શરૂ. હાલો ભગવાને સ્થાપના કરી ચોર વિદ્યા પ્રસારણ મંડળી, ને હવે ચોરી કરતા ભગવાને શીખવાડ્યું. પણ ચોરી ક્યાં, સબ કુછ ઉનકા તો હૈ. ચોરી તો જબ કિસી કી વસ્તુ કો હમ ચુરાએ, કિસી કી હક કી વસ્તુ કો હમ લે, વો ચોરી હૈ. ઓર યે જો ભી જગત હૈ, સૃષ્ટિ, યે સમસ્ત પદાર્થ, વ્યક્તિ, સબ ઉની કે તો હૈ. ઓર ખુદ કી ચીજ લેના વો ચોરી થોડી હોતી હૈ. સાચું કે નહીં?
ચાલો હું તમને શીખવાડું. એ હાલો બધા સાંભળી લ્યો, સુદામા સુખ મધુ મંગલા એમના સખાઓ, આ મનસુખો ધૂળો પાતળો આને એટલું માખણ ખવડાવી એટલું માખણ ખવડાવી અને અમારી જેમ તાજો માજો કરી નાખીએ. તમે બધા તૈયાર છો? તો કે હા લાલા અમે બધા તૈયાર છીએ. બધાને એમના કામ સોંપી દીધા, જાઓ જ્યાં જ્યાંથી સારું માખણ ગોપી મથીને રાખી હોય ત્યાંના રિપોર્ટ મને આવીને આપજો. પછી નેક્સ્ટ સ્ટેપ શું લેવો એ હું તમને કહીશ. અને આ રીતે પછી ભગવાનને ચોરી માખણ ચોરી લીલા પ્રારંભ કરી. ચોરી થઈ એટલે ઉલાના દેવા માટે ગોપીઓ આવી યશોદાજીને ત્યાં. યશોદાજી એને માને નહીં, અરે તારા ઘરનું શું કામ માખણ ચોરી કરશે, મારા ઘરમાં ઓછું છે, હું જોઉં છું દર વખતે તું મારા લાલાની ચુગલી કરે છે. જાકો જો બિગાર કિયો મોસો સો માંગ લે હો, ગારી મત દીજો, હું ગરીબન કો જાયો હે, મારા લાલા વિશે કઈ કહેતા નહીં હો, આ હમણાં મોટું માટલું લઈ આવ્યો, આ લે તને જે જોતું હોય લઈ લે, મારા લાલા વિશે કઈ કહેતી નહીં, ખોટી વાતો નહીં કરે. અમે શું કામ ખોટું બોલીશું? એ ગોપીએ નક્કી કર્યું કે હવે આને રંગે હાથ પકડીને આ મૈયા પાસે લઈ જઈએ. વિચાર્યું કે હવે મારો છોકરો એની ટીમમાં છે, યુક્તિ કરી, સરસ મજાનું મંથન કર્યું અને એ માટલામાં મૂકીને અને આમ ઉપર ટાંગી દીધું. ને છોકરાને ખા છોકરો ઘરે હતો, હા બેટા હું જલ ભરવા જઉં છું યમનાજીના તટ ઉપર, થોડી વારમાં આવું છું. ને આમ બહાર દ્વારથી નીકળીને ને આમ પાછળ ફરીને બીજા માર્ગથી અંદર ઘરમાં પ્રવેશી ગઈ અને છુપાઈ ગઈ. કારણ કે એને ખબર હતું આ તરત જઈને કહેવાનું છે ઓલાને. અને ઓલાએ જોયું કે હા માં વહી ગઈ. ને ઓલો તરત કાના ચલ આજ મેરે ઘર પે આ જા, બહુ બઢિયા માખણ હૈ ઓર અપન સબકો હો જાયેગો ઇતનો માખણ હૈ, ચલો. બધા સખાઓ પહોંચ્યા ત્યાં, આમ ઉપર માટલી જોઈ, હવે ચલો ભૈયા 20-20 વાલે નીચે ખડે હો જાઓ. જો આ ઠાકોરજીની મંડળીમાં સખા મંડળીમાં ઠાકોર સૌથી નાના, બાકી બધા એનાથી મોટા ઉંમરના. ભૈયા 20-20 વાલે નીચે, ઉસકે ઉપર 15-15 ઓર ઉસકે ઉપર 8-8 વાલે, બાકી ઉપર મેં. ને પેલા 20-20 વાળા નીચે ઉભા રહ્યા, પછી 15 વાળા ને પછી 12 ને પછી બધાને જોઈને આમ ઉપર ચડ્યા. માટલું ખોલ્યો ને જ્યાં માટલું ખોલી બધી ગોપી છુપાઈને જોતી હતી ને, હે રૂપ જા અભી કા કર રહો હે, ને ઓલા બધા એવા ગભરાયા, બધા આમ ને આમ બધું છોડીને બધા છોકરાઓ ભાગી ગયા અને ઠાકોર ઉપર જ ટંગાઈ ગયા આમ. એ રૂકો રૂકો રૂકો, કોણ સાંભળે, આ બહુ ખતરનાક છે. ઘણી એવી ખતરનાક ગોપીઓ બહુ હોય, રાડો બહુ પાડે. હવે ઓલો ઉપર આમ ટંગાયેલો, કયો ભૈયા હો ગઈ ચોરી, દેખ્યો સબ છોડ કે ચલે ગયે. અરે ગોપી અબ ઉપર તો મેં રહે ગયો, પર અબ નીચે તો ઉતાર દે, અબ મેં નીચે કેસે ઉતરું. અબ તું નીચે નહીં, તું ઉપર ઈ ટંગો રે, અભી મેં જા રહી હું તેરે ઘર, મૈયા કો બુલા કે લાઉં ને તેરી હરકત દિખાઉં. અરે ગોપી તું ઘર જાયેગી આયેગી કિતનો વિલંબ હો જાયેગો, એસો કર મુકુ ઉતાર તો દે, મેરે હાથ દુખવે લગ ગયે. એવા પ્યાર થી બોલતા હોય તો પછી કોણ એને એની વાત ન સાંભળે. હા ઠીક હે ચલ તો કુ ઉતારું, અયો મારી કમર બિચારીને હાલત બહુ, તને તોફાન, હવે તું ચાલ તને પકડીને લઈ જાઉં. ને હવે ગોપી એ લાલાનો હાથ પકડો, હાથ પકડીને અને માર્ગમાંથી જાય આગળ લાજ કાઢી. કારણ કે એ સમયમાં જૂના સમયમાં મોટાની લાજ કાઢવી એક પરંપરા, મોટી લાજ કાઢીને હાથ પકડીને લઈ જાય છે, બોલતી જાય, આ જો આ નંદનો છોરો આ યશોદાનો લાલો ઘરમાં ઘર ઘરમાં ચોરી કરે છે ઉત્પાદ કરે છે, આજે આની ખેર નથી, બોલતી જાય લાલાને લેતી જાય. અને ત્યાં જ પ્રભુએ વિચાર્યું કે હવે કંઈક કરવું પડશે, બધા સખાઓ એની સાથે સાથે ચાલે. ઠાકુરે એક યુક્તિ કરી, અરે ગોપી એસો કર, એ તું હાથ મેરો પકડી, મેરો હાથ દુખ્યો મેરો દૂસરો હાથ પકડ લે.
અને એ હાથ છોડાયો અને જ્યાં બીજો હાથ પકડવાનો હતો અને એના છોકરાનો જ હાથ એને પકડાવી દીધો અને છોકરાના મોઢામાં માખણ અને મિશ્રી આમ મોઢું ભરાઈ ગયું ઓલા બોલતી બોલતી ગઈ યશોદાજી ના આંગન માં પહોંચી. એ યશોદા મૈયા બાર આ ગોપી પહોંચે એની પેલા તો યશ લાલો પહોંચી ગયો હતો એના નંદાલયમાં. યશોદાજી ના ખોડામાં બેઠો હતો અને ખોડામાં બેસીને એવી પ્યારી વ્યારી વાતો કરે, મૈયા તો કિતની પ્યારી હૈ, તો મુકો કિતનો પ્રેમ કરે, લોગ મેરી ઇતની ઇતની ચુબલી કરે તો કોઈ કી બાત નહીં સુને, જાણતા તો ઉલી આવવાની છે એટલે માને એના ફેવરમાં લઈ લો. એટલામાં ઓલી બાર, એ યશોદા મૈયા બાર આ દેખ આજ રંગે હાથ પકડ કે લાવી. યશોદા મૈયા વિચારવા લાગી કે આજ સુધી આવી તે બાર બોલાવે છે કેમ, અંદર આવીને વાત નથી, આ કોણ છે ગોપી? બાર આવ્યા જોયું, અરે લલિતા તું બોલ કા બાત હૈ, દેખ મેં યે છોરા કો તેરે પકડ કે લાઈ હું, મેરે ઘર મેં માખન ચુરા રહો તો રંગે હાથ આપકો પકડ કે લાઈ હું, અબ તું બતા ક્યા કહેનો હૈ. યશોદા મૈયા આમ ઝૂકીને જોયું, અરે ગોપી અરી બહેના મેને તો દેખ લીધો, તું ભી જરા મૂળ કે દેખ કોને, અને પાછળ આમ નજર કરી તો જોયું, અરે પપ્પુ તું તું ક્યાંથી આવ્યો, કા તું રોજ રોજ આ જાય મેરે લાલા કે બારે મેં ઉલટી સીધી બાત કરે, છોટે સે બાલક કે લીએ બોલનો તો કોઈ શરમ નહીં આવે, નેક તો વિચાર કર. ઓલીને ખબર છે પેલા જ માનતી નથી ને, હવે તો હું આવું ખોટી પડી ગઈ, હવે આને કહીશ તો એ માનશે ને, એટલે ચૂપચાપ ઊભી રહી ગઈ. શું મારા લાલા વિશે કે, આ મારો લાલો અંદર છે, કાના જરા બહાર આવ્યો, કા બાત હૈ મૈયા મુકુ ક્યો બુલાયો, એવા ભોળા મોડો લઈને બહાર આવ્યા, એ દેખ એ તેરી ચુબલી કરવી આવી. ઓલી આમ દોડા કાઢીને જોયે, આ અહીંયા આવી ગયો. મૈયા છોડ એ સખી, તો તું ક્ષમા કર દે, આખી એસી આદત હૈ. બોલો વિચારે હા હવે તો જોઈ લેશ તને, એકવાર સમય આવશે ને પાછો, આજ નહીં તો કાલ હાથમાં તો આવીશ. એ આંખો આંખોથી વાત થાય છે ગોપી અને ઓલા ઠાકોરની, આમ ઈશારો કરે માથું નીચું કરીને. ઓલી ગોપી આમ પાછી ગઈ ને લાલા કે, મૈયા ઠીક હૈ મેં અભી થોડી દેર મેં ખેલ કે આઉં. લાલા એ ગયા એની પાછળ, એસી રહી ગોપી, આ વખત તો તું બચ ગયો, હવે ધ્યાન રાખજો. લાલા કે, આ વખતે તું બચી ગઈ છે, ધ્યાન રાખજે, હવે મારા કામકાજમાં ક્યારે દખલ કરતી નહીં, આ વખતે તારા છોકરાનો હાથ પકડાયો છે, આવતી વખતે તારા ધણીનો હાથ પકડાવી દઈશ, મારા કામકાજમાં ક્યારે વચ્ચે આવતી નહીં તું. સખી નંદ ગુલાલ બડો છલિયા, તો બાલુ કી ભીત ઉઠાવત હૈ. સખી નંદ ગુલાલ બડો છલિયા, વો તો બાલુ કી ભીત ઉઠાવત હૈ. સખી નંદ ગુલાલ તરિયા, ચટ ચંદ પે ફંદ લગાવત, ચટ ચંદ પે ફંદ લગાવત. સખી નંદ ગુલાલ બડો છલિયા, હો તો બાલુ કી ભીત
सखी नंद को लाल बड़ो छलिया वो तो बालों के भीत उठावत है। परमादरणीय पूज्य मातृचरण द्वारा आ कीर्तन प्राप्त थयू, एमना द्वारा रचित खूब सुंदर कीर्तन। सखी आवत है घर के अंगना, सखी आवत है घर के अंगना, सखी आवत है घर के अंगना, झट माखन खात खवावत है, झट माखन खात खवावत है, से संग ले सखा, अंगना में लूट मचावत है, अंगना में लूट मचावत है, सखी नंद तो लाल बड़ो छलिया वो तो बालों की भीत उठावत है, सखी नंद को लाल बड़ो छलिया वो तो बालों की भीत उठावत है, जब जाय कहूँ यशोमती अंगना, 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 सूरतिया बनावत है, पीछे से आय चिढ़ाय मोहे निज कर को अंगुष्ठ दिखावत है, पीछे से पाछड़ थी आवे अने मने चिढ़ावे, चिढ़ाय मोहे निज कर को अंगुष्ठ दिखावत है, वो तो बालों के भीत उठावत है, मैं तो सोय रही अपने घर में, 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 मोहे कंग कर मार जगावत है, कर के संकेत बुलाए मुहे अपने संग वन ले जा, कर के संकेत बुलाए मुहे अपने संग वन ले जावत है, सखी नंद को लाल बड़ो छलिया वो तो बालों की भीत उठावत है, सखी नंद को लाल बड़ो छलिया वो तो बालों की भीत उठावत है, सूती हो कांकरी मारी मने जगाड़, करके संकेत संकेत बुलावत मोहे, पछी संकेत इशारा थी मने बोलावे, ने इशारा करीने क्या ली जाए, मने वन मां ली जाए, एक
આ બ્રજમાં ઠાકોરજીની લીલાઓ છે ને સંકેતમાં બહુ થાય. ઓલી ગોપી માટી ભરવા જાય ને યમુનાજીના કિનારા ઉપર, ઘરેથી નીકળે ને ઓલા સંકેત આપે છોકરાઓ, અરે ગૌરી ગૌશાલા સે નિકલ ગઈ હે પકડો વાગો. આ બધા સંકેતો બહુ, આજ અહીંયા સંકેત છે ખબર તમને. ઓલી ગોપીઓ ઠાકોર માટે સરસ મળે, માળા લઈને આવે ને પછી એમાં આખું બધું ડાયરેક્શન આપેલો હોય, આ નેવિગેશન છે. જો આ આપણે મળીશું આ સફેદ કુંજ ની આખી એક વન આવશે, એ સફેદ કુંજ માં તમે નહીં રોકાતા, ત્યાંથી આગળ આગળ જશો ને તો ત્યાંથી લીલા કલર ની હરિયાળી કુંજ આવશે, ત્યાંય નહીં રોકાતા, ત્યાંથી આગળ જજો ને સરસ મજાના પીળા પીળા ફૂલ ખીલેલા હશે, અને ઈ કુંજ માં પ્રભુ તમે આપાવજો, અને ઈ પીળી કુંજ તમે પાર કરશો ને ત્યાંથી આગળ જશો પાછી સફેદ કુંજ ની આવશે, એ પાછું વન આવશે. એમ કરતા 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 ને પછી કે હવે ઈ જે પીળા કુંજ ની જે આવે, પીળા ફૂલ ની કુંજ આવે, ત્યાં પ્રભુ હું આપની વાટ જોઈશ, ત્યાં આવી જઈશ. આ થાક છે ને એ ડેસ્ટિનેશન પહોંચને કા સ્થળ, એ થાક ક્યાં એટલે કે ને ભાઈ થાક સીધો રાખજો. આપણે માળા થાય થાક ખેડા નહીં હો જાય, નહીં તો ખોટી જગ્યાએ પછી પહોંચી જઈએ, ડાયરેક્શન સાચું ન હોય. મધુરેસી અપને સબ કાજ છોડાવત હે, અપને સબ કાજ છોડાવત હે, જહાં પવન ન જાય સકે મુરલી ધૂનેસી તહાં પઠાવત હે, જહાં પવન ન જાય સકે મુરલી પઠાવત હે, સખી નંદ કુલાલ બડો છલિયા હો તો બાર કીવી ઉઠાવત હે, સખી નંદ કુલાલ બડો છલિયા હો તો માટી ખાઈ લાલા કે ના, અરે મેં જોયું પણ નથી ખાધી, ખાઈ કે ન ખાઈ મને ખબર હોય કે તને ખબર હોય, પણ મારી આમે ખાધી કે નથી ખાધી મેં, હમણાં તારી માને જઈને કહો. અને પછી એ ગયા મૈયા પાસે, છોકરો ગયો મૈયા અમે બધા ત્યાં રમતા હતા બ્રહ્માંડ ઘાટ ઉપર, અને ત્યાં જ આને માટી ખાધી, ને પૂછું તો પાછું જૂઠું બોલે છે. એ લાલા તે માટી ખાધી કે ના, કે આ કે છે કે એ તો ખોટું બોલે છે, અમે રમતા હતા ને એમાંથી રમતા રમતા એને ગેમમાંથી અમે બહાર કાઢી મૂક્યો ને એટલે મારી ચાડી ફૂકો આવ્યો છે અહીંયા. એ મોડું ખોલ, મોડું ખોલ્યું તો એમાં પાછા બ્રહ્માંડના દર્શન થયા. જો ઠાકોરજી માટી ખાધી હતી તો પૂછ્યું તો કીધું કે ના, તો શું ભગવાન ખોટું બોલ્યા? શ્રી મહાપ્રભુજી કહેતે નહીં,
मेरे कृष्ण गलत नहीं बोलते, झूठ नहीं बोलते कि तो कि आज जारे पूतना आई हुई थी अने 16,000 बाड़कों ने मारता मारता जारे आई हुई नंदालय मा ये 16,000 बाड़कों ने पूतनाए पोताना जठरो मा वसाव्या हता ने भगवाने एना स्तनपान द्वारा ए बाड़कों ने पोताना जठरो मा स्थान आप्युं हतुं। हवे प्रभुए विचार्युं कि ए 16,000 बाड़कों नो उद्धार केवी रीते थाय, तो प्रभुए विचार्युं कि आ ब्रज रज नो स्पर्श एने थई जाय तो ए 16,000 बाड़को मुक्त थई जाय, એનો હું ઉદ્ધાર કરું। તો એ બાળકોના ઉદ્ધાર કરવા માટે બ્રજ રજનો સ્પર્શ પ્રભુએ કરાવ્યો। મૃતિકા ભક્ષણ લીલા પછી પરીક્ષિત રાજાએ શુકદેવજીને પૂછ્યું કે આ નંદ અને યશોદાએ તો એવા કયા પુણ્ય કર્મ કર્યા છે કે આટલો મોટો સૌભાગ્ય એમને પ્રાપ્ત થયો। પછી સુખદેવજી એમના આનંદ યશોદાના પૂર્વજન્મની કથા સંભળાવી કે આનંદ પૂર્વજન્મમાં દ્રોણ અને એમની પત્નીનું નામ ધરા હતું અને બ્રહ્મ આજ્ઞાથી આ પૃથ્વી ઉપર આવ્યા। હવે સુખદેવજી મહારાજ એ ઠાકોરજીને ખૂબ જ સુંદર લીલા દધી મંથન લીલાનું વર્ણન કરે છે। એકદા ગ્રહદાસેષુ યશોદાનંદ ગેહિની કમંતરન યુક્તાસ નિર્મન્મથ સ્વયં દધી। એક સમયની વાત છે, યશોદા મૈયા બધી ગોપીઓને અલગ અલગ સેવા સોંપીને અને પોતે દહી મંથન કરવા માટે યશોદાજી બિરાજ્યા। હવે દહી મંથન કરી રહ્યા છે અને દહી મંથન કરતા કરતા કંઈક વાત એમને યાદ આવી અને એકલા એકલા બેઠા બેઠા હસવા લાગ્યા। ઘણી વખત હોય ને આપણે નિરાતે બેઠા હોઈએ અને કોઈક એવી વાત આપણને યાદ આવી જાય અને આપણને હસવું આવી જાય, બને ને એવું? એટલે આ દહી મંથન કરી રહ્યા હતા અને કંઈક વાત એમને યાદ આવીને બેઠા બેઠા હસવા લાગ્યા મને મનમાં। ઠાકોરજીની બાલ લીલા, ઠાકોરજીની લીલાઓ યાદ આવવા લાગી, દધી મંથન કરતા જાય અને ઠાકોરજીની લીલાઓનું સ્મરણ કરતા જાય। શ્રી આચાર્ય ચરણ આ દધી મંથન લીલા ઉપર વિશેષ ભાર આપીને આપણને સમજાવવા માંગે છે કે જ્યારે આપણે આપણું દહીં બેલોતા હોય, એટલે આપણે આપણા ઘર કામમાં કે ગમે ત્યાં હો, પણ ત્યારે પણ તમે તમારા ઠાકોરજીનું સ્મરણ બનાવીને રાખો, સદા એમનું સ્મરણ રાખો,